यात्राधाम सफाई अभियानना भागरूपे पोरबंदर शहर तथा छाया विस्तारमां आवेला 12 पवित्र यात्राधाम अने देवस्थानों खाते जिल्ला वहीवटी तंत्र द्वारा सफाई अभियान योजायुं हतुं। सफाई अभियान अने स्वच्छता प्रवृत्ति सफल बनाववा जिल्ला कलेक्टर केडी लाखाणीए सुदामा मंदिरनी मुलाकात लई जरूरी मार्गदर्शन आपी जणाव्युं हतुं कि पूज्य महात्मा गांधीजीनी जन्मभूमि पोरबंदर स्वच्छ अने सुंदर रहे ते आपणा सौनी जवाबदारी छे। जिला वहीवटी तंत्रनी साथे साथे नागरिको पण स्वच्छता जळवाई रहे ते माटे सहयोग आपे ते इच्छनीय छे। जे जग्याए स्वच्छता होय त्यां तन अने मन प्रफुल्लित रहे छे। सफाई एनु महत्व तो कोईने समजावानी जरूर नथी। सफाई थी स्वच्छता छे एनाथी मात्र शरीर के नहीं परंतु मन पण तंदुरस्त रहे छे। अने स्वच्छ जग्याए आपणे ज्यारे एंटर थईए छीए त्यारे आपणी मानसिक जे प्रफुल्लितता छे एनी एक अलग ज प्रकारनी होय छे। અને ખાસ કરીને પોરબંદર જે મહાત્મા ગાંધી અને સુદામાની નગરી માટે જાણીતી છે ત્યારે સુદામા મંદિરની સફાઈ પણ આજે અમે ઝુંબેશ રૂપે હાથ ધરી છે। સ્વચ્છતા એ એવી વસ્તુ છે કે એને સ્વચ્છતા કરવાની વાત તો બરાબર છે પણ સ્વચ્છતા જાળવણી છે એ પણ એટલી જ અગત્યની છે। એટલે ડે ટુ ડે સફાઈ એ પણ એટલી અગત્યની છે અને આજે દિવાળીની જેમ ખાસ ઝુંબેશ તરીકે આની ખાસ સફાઈ કરવામાં આવે છે। એમાં ઘણી વખત અહીં અમે આજે પરિસરની મુલાકાત લીધી તો ઘણી બધી જગ્યાએ નકામી વસ્તુઓ પડી છે, નકામો કચરો પડ્યો છે તો એ બધું પણ આજે ઉપાડવાનું આયોજન છે અને પછી એને મેન્ટેન કરવાનું એક વિચારણા આજે અમે કરી રહ્યા છીએ અને હજુ થોડું આયોજન કરી અને વિગતવાર એનું પ્લાનિંગ કરી અને સુદામા મંદિરને વધુ સુંદર બનાવવા માટે અને વધુ ભવ્ય બનાવવા માટે જે કંઈ પણ તંત્ર દ્વારા થઈ શકશે એમાં લોકભાગીદારીથી પણ જે પણ કંઈ થઈ શકશે એનું આગામી સમયમાં થોડું આયોજન કરવાની આજે અહીંયા ભાવના ઉત્પન્ન થઈ છે અને બધાની લાગણી છે તો એ પ્રમાણે આગળનું આયોજન કરી અને વિચારણા કરી અને પ્લાન બનાવવામાં આવશે। પરિસર ઘણું મોટું છે, એની અંદર ઘણા આવા રૂમ અને બિલ્ડિંગ પણ છે અલગ અલગ, એટલે કઈ જગ્યાનો શું વધુ સારો અને ઉત્તમ ઉપયોગ થઈ શકે એના માટેનું એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન અત્યારે મગજમાં વિચારી રહ્યા છે અને જે કંઈ પણ એમાં લોકોની સલાહ અને સહકાર પણ લઈશું, ગામ લોકોનું કોઈ આર્કિટેક્ટને પણ ઇવન કન્સલ્ટ કરી અને શું થઈ શકે અમે એવા વિચારણા કરીશું અને યોગ્ય આયોજન કરી અને લોકમત પ્રમાણે અને તમામ જે નિષ્ણાતો છે એનો મત લઈ અને શું થઈ શકે એ વિચારણા કરી એનું એસ્ટિમેટ બનાવી અને ફંડની ઉપલબ્ધિ કરી જરૂર જણાય રાજ્ય સરકારની પણ મદદ લઈ અને આયોજન કરવાનું આજે વિચારણા કરવામાં આવેલ છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યમાં આવેલા પવિત્ર યાત્રાધામો ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાનના ભાગરૂપે પોરબંદરમાં આવેલા 12 પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં શ્રી લંકેશ્વર મહાદેવ મંદિર, શ્રી રૂગનાથજી મહાદેવ મંદિર, શ્રી પોરાઈ માતાજીનું મંદિર, શ્રી ભદ્રકાળી માતાજી તથા બહુચરાજી માતાજીનું મંદિર, શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર, શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર, શ્રી ગાયત્રી માતાજીનું મંદિર, શ્રી ભોજેશ્વર મહાદેવનું મંદિર, શ્રી સુદામા મંદિર, શ્રી નરસિંહ મંદિર, શ્રી કાજેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી નંદેશ્વર મહાદેવ મંદિર પોરબંદર ખાતે યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે સફાઈ અભિયાન યોજાયું હતું। સુદામા મંદિર ખાતે જિલ્લા કલેક્ટરની સાથે સાથે પ્રાંત અધિકારી જાડેજા, સિટી મામલતદાર હંસાબેન સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેરના અન્ય તીર્થસ્થાનો ખાતે સફાઈ અભિયાનની જવાબદારી કર્મચારીઓને આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।